एसएनबी न्यूज में आपनो हार्दिक स्वागत छे। हुं छुं आपनी साथे संध्या। तो समाचार नी शरूआत करता पहेला नजर करीशुं आजना मुख्य समाचार पर। भरूचमां માતાના નામે ધીરધારાના લાયસન્સ ઉપર પુત્ર પાવર એટર્ની કરાવી વ્યાજખોરી કરતા જિલ્લા રજિસ્ટ્રાર લાલગુમ, પોલીસને અભિપ્રાય રજૂ કર્યો હોવાના અહેવાલ। જૂના સરદારપીના પ્રવેશ દ્વાર નજીક લોખંડની એંગલ બની યમદોદ, બોલેરો પિકઅપને અકસ્માત દર્શાવતા ત્રણના મોત, બે ગંભીર। ભક્તોની અંતરની ઈચ્છા પૂર્ણ કરનાર દેવોના દેવ અંતરનાથ મહાદેવનું શું છે મહત્વ, જુઓ વિશેષ રજૂઆત। ભરૂચમાં માતાના નામે ધીરધારના લાયસન્સ ઉપર પુત્રએ પાવર એટર્ની કરાવી વ્યાજખોરી કરતા જિલ્લા રજિસ્ટ્રાર પણ કાર્યવાહી કરી રહ્યું છે। ભરૂચ શહેરમાં એક મહિલા નાણા ધીરધારનું લાયસન્સ ધરાવે છે અને તેમના જ લાયસન્સમાં કોઈ પણ જવાબદાર વ્યક્તિના નામનો ઉલ્લેખ કરાયો નથી, છતાં પણ તેમનો દીકરોએ તેમની માતા પાસે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાવી પાવર એટર્ની તૈયાર કરી વ્યાજે રૂપિયા ફેરવવાનું કામ કરી રહ્યો હતો અને પાવર એટર્ની કરી વ્યાજે રૂપિયા ફેરવનાર પુત્ર સામે સંખ્યાબંધ ફરિયાદો ઉઠી હતી અને જ્યારે પણ લાયસન્સ ધારકના પુત્રને બોલાવવામાં આવે ત્યારે પોલીસ સમક્ષ પાવર એટર્ની મૂકતો હતો। લાયસન્સ તેની માતાના નામે હોય તો શું લાયસન્સ માટે પાવર એટર્ની કરી શકાય ખરી, અને લાયસન્સનો ઉપયોગ કોઈ બીજો વ્યક્તિ કરી શકે ખરો? આ સમગ્ર મુદ્દે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પ્રદીપ વાઘેલાએ પણ ઝીણવટભરી તપાસ કરી અને પાવર એટર્ની લાયસન્સના મુદ્દે કરી શકાય તે માટેનો અભિપ્રાય ભરૂચ જિલ્લા રજિસ્ટ્રારમાં માંગવામાં આવ્યો હતો અને જિલ્લા રજિસ્ટ્રારે પણ પાવર એટર્ની ન થઈ શકે તેવો અભિપ્રાય પોલીસ મથકમાં રજૂ કરવામાં આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે। આ સમગ્ર મુદ્દે મીડિયાએ પણ તપાસ શરૂ કરી, કારણ કે લાયસન્સ બીજો વ્યક્તિ વાપરી શકે તેની પાવર એટર્ની શક્ય છે ખરી? મહિલાના દીકરાએ પાવર એટર્નીના આધારે સંખ્યાબંધ દંપતીઓને માનસિક ત્રાસ આપ્યો હોય અને ઘણા દંપતીઓને સજા પણ કરાવી છે। પાવર એટર્નીનો ઉપયોગ ન થઈ શકે છતાં પણ પાવર એટર્ની કોર્ટમાં રજૂ કરી સંખ્યાબંધ લોકોને હેરાનગતિ કરી હોવાના આક્ષેપો ઊભા થઈ ગયા છે। આ સમગ્ર પ્રકરણમાં મીડિયાએ પણ જિલ્લા રજિસ્ટ્રાર વિભાગની કચેરીનો સંપર્ક સાંધ્યો તો એક મોટો વિસ્ફોટ થયો। કોઈ પણ વ્યક્તિ પોતાના લાયસન્સ માટે બીજા વ્યક્તિને લાયસન્સનો ઉપયોગ કરવા માટે પાવર એટર્ની કરાવી શકે નહીં અને એક લાયસન્સ ધારક મહિલાના પુત્ર સામે સંખ્યાબંધ ફરિયાદ હોવાના કારણે તેની માતાને જિલ્લા રજિસ્ટ્રાર વિભાગની કચેરી ઉપરથી લાયસન્સ આપવામાં આવ્યું છે તે લાયસન્સ રદ કરવા માટે તેમણે નોટિસ પણ આપી છે અને ટૂંક સમયમાં તેમનું લાયસન્સ પણ રદ કરવામાં આવનાર હોવાનું જિલ્લા રજિસ્ટ્રારે મીડિયા સમક્ષ રટણ કર્યું હતું। સર, એક લાયસન્સ ધારકના નામે એક પાવર એટર્ની કરીને વ્યાજે રૂપિયા ફેરવ સંખ્યાબંધ ફરિયાદ છે આપની પાસે, પણ અભિપ્રાય માટે પોલીસે આવ્યું, શું છે સમગ્ર મામલો? આપણે અત્રેની કચેરી દ્વારા નાણા ધીરધારનું લાયસન્સ ઇસ્યુ કરવાનું થાય છે। નાણા ધીરધાર કરનાર વ્યક્તિમાં જ્યારે કોઈ વ્યક્તિ પોતે પોતાના નામે લાયસન્સ લીધું હોય અને તેમાં જવાબદાર વ્યક્તિ તરીકે જ્યારે પોતે હોય છે ત્યારે એવા સંજોગોમાં તે પાવર ઓફ એટર્નીથી લાયસન્સ બીજાને ટ્રાન્સફર કરી શકાતું નથી। સર, કેટલા કેસ સુધી આપી શકાય રોકડા? આપણે ઇન્કમટેક્સ એક્ટ 1961 પ્રમાણે 20,000થી વધારે રકમનું કેસમાં ટ્રાન્ઝેક્શન કરી શકાતું નથી। એ અંતર્ગત નાણા ધીરધાર કરનારાઓને બી આપણા કચેરી તરફથી સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે કે 20,000થી ઉપરની રકમ જે છે એમનો બેંક થ્રુ અને ચેક થ્રુ વ્યવહાર કરવામાં આવે। સર, પોલીસે પણ રિપોર્ટ માંગ્યો છે આ બાબતે, આપણે લાયસન્સ ધારક પર શું કાર્યવાહી કરશો અને પોલીસને શું રિપોર્ટ રજૂ કરેલો છે? પોલીસ દ્વારા એક વ્યક્તિગત કેસમાં આ માહિતી અત્રેની કચેરી પાસેથી માંગેલ છે, જે અનુસાર માતાના નામે લાયસન્સ છે અને જવાબદાર વ્યક્તિ તરીકે બી માતા પોતે છે અને વ્યક્તિગત લાયસન્સ હોય એ કેસમાં એમને એમના પુત્રના નામે લાયસન્સ પાવર ઓફ એટર્નીથી ટ્રાન્સફર કરેલ છે, જે યોગ્ય ન હોય એટલા માટે અમે લાયસન્સ હોલ્ડર વિરુદ્ધ હવે આગળની નોટિસ આપી અને તેમની લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે। ભક્તોની અંતિમ ઈચ્છા પૂર્ણ કરનાર દેવોના દેવ અંતરનાથ મહાદેવ, જો શું છે મહાત્મય?
લોકોના અંતર એટલે કે મનની ઈચ્છા પૂરી કરનારા દેવોના દેવ શ્રી અંતરનાથ મહાદેવનું મંદિર અંકલેશ્વર શહેરમાં આવ્યું છે। અંકલેશ્વર શહેરનું નામ અંતરનાથ મહાદેવના નામથી જ રાખવામાં આવ્યું છે એવી લોકવાયકા રહી છે। અંતરનાથ શિવાલયની જમીન દિવ્ય અને પવિત્ર માનવામાં આવે છે। મંદિરમાં મહાદેવનું શિવલિંગ 1.5 હાથ ઊંચું અને જાડું છે। શિવલિંગ પર ભક્તો દ્વારા બિલીપત્ર પુષ્પો ધરાવવામાં આવે છે। અંતરનાથ મહાદેવ સાથે પૌરાણિક ઇતિહાસ સંકળાયેલો છે। પૌરાણિક કથા અનુસાર શિવ ભક્ત રાવણે માતા સીતાજીનું અપહરણ કર્યું, ત્યારબાદ તેઓ સીતા માતાજીને લંકામાં લઈ ગયા અને તે સમયે રાવણના અનુજ કુંભકર્ણના પૌત્ર અંકુરે રાવણને ઠપકો આપ્યો, તમે આ ખોટું કાર્ય કર્યું છે। ઠપકો રાવણથી સહન થયો નહીં। અભિમાની તથા ક્રોધિત બનેલા રાવણે અંકુરને દેશ નિકાલ આપ્યો અને દેશ નિકાલ બાદ અંકુરે પોતાના પુરોહિતોને મહાદેવજીની ભક્તિ કરવા માટે યોગ્ય પવિત્ર સ્થળની પસંદગી અંગે પૂછ્યું। પુરોહિતે પણ ઘણો વિચાર કર્યા બાદ નર્મદા તટના દક્ષિણ કિનારે આવેલા સ્થળને પવિત્ર ગણાવ્યો હતો। અંકુરે પુરોહિતની આજ્ઞા માની નર્મદા તટના દક્ષિણ કિનારે આવી ભગવાન શિવજીનું તપ કર્યું। પરિણામે ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને અંકુરને વરદાન માંગવા કહ્યું। અંકુરે અમૃતત્વનું વરદાન માંગ્યું અને મહાદેવજીએ કહ્યું કે અમૃતત્વનું વરદાન મૃત્યુ લોકમાં કોઈને મળતું નથી, માટે હું તારા નામથી સજ્ઞાથી અહીં અમર રહીશ અને તું અમૃતત્વ પામીશ એવું વરદાન આપી શિવજી અદ્રશ્ય થયા અને ઈષ્ટ દેવ તરીકે શિવજીની સ્થાપના કરી અને અંકુર દ્વારા પૂજિત શિવલિંગ પર કાળક્રમે નગરજનોને ભક્તિથી પ્રેરિત થઈ અને સરસ મંદિર બાંધ્યું અને અંકુરના નામથી અંકુરેશ્વર મહાદેવ તરીકે નામ મેળવી છે। પ્રથમ તેત્રાંત યુગમાં પણ શિવજીને આરાધનામાં તત્પર એવા કુંભકર્ણનો પૌત્ર અંકુર નામે રાક્ષસ તપોસિદ્ધ થયો અને આ અંગનો વાયુ પુરાણો રેવાખંડ અધ્યાયમાં 168માં પણ ઉલ્લેખ કરાવશે। મારું નામ રમેશભાઈ ચનાવાલા છે। હું અહીં ઘણા વર્ષોથી ટ્રસ્ટી તરીકે એક સેવા આપું છું। આ જે અંતરના દાદા છે એ અંકલેશ્વરના લોકલાડીલા અને હાજરા હજુ દેવ છે, જેનો સંબંધ રાવણકારથી રામાયણકારથી જોઈન્ટ સંકળાયેલો છે। એનો ઇતિહાસ એ મુજબનો છે કે રાવણે સીતાજીનું અપહરણ કર્યું, ત્યારબાદ એ સીતાજીને લંકામાં લઈ ગયા તો રાવણના ભાઈ કુંભકર્ણ એનો પૌત્ર યાને કે કુંભકર્ણનો છોકરાનો છોકરો એને રાવણને ઠપકો આપ્યો કે નાના તમે આ બહુ ખોટું કામ કર્યું છે। તો આ રાવણ મહાઅભિમાની અને ક્રોધી હતો, એને આ શબ્દો એને સારા લાગ્યા નહીં અને પોતાના ભાઈના છોકરાને દેશ નિકાલ આપ્યો। આથી એ અકુરે પોતાના પુરોહિતને પૂછ્યું કે મારે મહાદેવજીને પ્રસન્ન કરવા માટે એક સ્થળ શોધવું છે, તો મારે કયું સ્થળ પસંદ કરવું? તો પુરોહિતે ઘણો વિચાર કરીને આ નર્મદા તટના દક્ષિણ કિનારાની એને જાણ કરી, અહીં આવી અકુરે તપસ્યા કરી અને મહાદેવજીને પ્રસન્ન કર્યા। મહાદેવજીએ પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું, ત્યારે ભગવાને અકુરે કહ્યું કે મને અમરત્વનું વરદાન આપો। તો મહાદેવજીએ કહ્યું કે અમરત્વનું વરદાન મૃત્યુ લોકમાં કોઈને મળતું નથી, માટે હું તારા નામની સંજ્ઞાથી અહીં અમર રહીશ। એટલે આજરે જે હાજરા હજુર છે એનું કારણ આ જ છે કે આપણા એ દેવ આજે અમર છે, અહીંયા હજર છે અને અહીં મોગલકાળમાં બી મોહમ્મદ ગિઝની અને મોહમ્મદ બેગડાએ હુમલો કરેલો છે જે આજે બી મોજૂદ છે, પણ એમાંથી ભમરારૂપે ભગવાન પ્રસન્ન થયા, નીકળ્યા અને એને ભાગવું પડ્યું। એનો જે હાથથી એને તલવારનો ઘા કરેલો એ એનો હાથ આખો સાવ જૂઠો થઈ ગયો એવું ઇતિહાસ બોલે છે। આ બધું નર્મદા પુરાણમાં જે 168મો અધ્યાય છે તેમાં છે। જૂના સરદાર બ્રિજના પ્રવેશ દ્વારની લોખંડની એંગલથી અકસ્માતમાં 3ના મોત નિપજ્યા હતા, જ્યારે 2ને ગંભીર ઇજાઓ થઈ હતી। ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર જૂના સરદાર બ્રિજ ઉપર ભરૂચ તરફ ભારે વાહનો જૂના સરદાર બ્રિજ ઉપર પસાર ન થાય તે માટે લોખંડની એંગલ લગાવવામાં આવી છે, પરંતુ આ લોખંડની એંગલ સાથે સ્ટ્રીટ લાઇટ લગાવવામાં ન આવતા અંધારામાં લોકોની એંગલ ન દેખાતા ઘણા લોકો વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। ત્યારે વધુ એક બોલેરો પિકઅપમાં સવાર લોકો લોખંડની એંગલનો ભોગ બનતા 3 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 2 લોકો હજુ પણ જીવન મરણ વચ્ચે હોવાના અહેવાલો મળી રહ્યા છે।
બોલેરો પિકઅપ મારફતે નારેશ્વર દર્શન કરી અંકલેશ્વર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર જૂના સરદાર બ્રિજમાં ભારે વાહનો પ્રવેશ ન કરી શકે તે માટે અને અટકાવવા માટે લગાવેલી લોખંડની એંગલમાં પિકઅપ વાનની છત ઉપર બેઠેલા 5 લોકો અથડાઈ જતા 3 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘવાયા હતા ઈજાગ્રસ્તોને જાડેશ્વર ચોકડી નજીકની જુલેલાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં રમેશભાઈ તથા અક્ષિતભાઈ સારવાર મળે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા જ્યારે ટૂંકી સારવાર દરમિયાન વધુ એકે આઈસીયુમાં દમ તોડ્યો હતો આ મૃત્યુઆંક 3 થયો હતો અને સમગ્ર ઘટનાની જાણ સી ડિવિઝનને કરવામાં આવી હતી નારેશ્વર દર્શન કરી પરત ફરતા સુરતના પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યા હતા જેના પગલે ફરવા નીકળેલા પરિવારોમાં પણ ગમગીની ફેલાઈ ગઈ હતી અને ગંભીર પ્રકારના અકસ્માતથી બોલેરો પિકઅપ ગાડીની પાછળની જગ્યા લોહીના ખાબોચિયાથી ભરપૂર જોવા મળી હતી પરંતુ લોખંડની એંગલે બોલેરો પિકઅપમાં સવાર લોકો માટે જોખમકારક સાબિત થઈ ગઈ છે ઘણી વખત આ લોકોને એંગલના દેખાતી હોવાના કારણે પણ અકસ્માતનો ભોગ બનતા હોય છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીએ લોખંડની એંગલ તો લગાવી પરંતુ સ્ટ્રીટ લાઈટ ન લગાવતા ઘણા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની જીવન ગુમાવી રહ્યા છે આમથી સરવન જવાના રોડ ઉપર હનુમાનજી મંદિર પાસે ટ્રક ચાલકે રાહદારીને અડફેટે લીધો હતો આમો તાલુકાના રોઝા ટંગાળિયા ગામેથી એલપીજી ગેસના બોટલ ભરીને કરજણ જતા ટ્રક ચાલકે આમોથી સરભણ તરફ હનુમાનજી મંદિર પાસે એક ગરીબ રાહદારી કાલિદાસ છોટુ રાઠોડ ઉંમરવર 60 રહે માંડવા ફળ્યો આમોદને ટક્કર મારતા રાહદારી કાલિદાસ રાઠોડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવારથે લાવવામાં આવ્યા હતા કાલિદાસ રાઠોડને ડાબા હાથે ફ્રેક્ચર થયું હતું તેમજ જમણા હાથે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેમને આમોદના પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા આમોદ પોલીસે એલપીજી ગેસના ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી 17મા વડોદરા આરએમ હલવાઈ શૂટિંગ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે ધી રાઇફલ્સ શૂટિંગ ઓફ વડોદરા દ્વારા આયોજિત 17મી આરએમ હલવાઈ મેમોરિયલ ડિસ્ટ્રિક્ટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2023 નું આયોજન કરાયું હતું જેમાં ભરૂચ જિલ્લાના મૂળ જંગાળ ગામના વતની સોયેબ અબ્દુલ રહમાન પટેલ ઉર્ફે અંગ્રેજ પણ આ સ્પર્ધામાં હતા અને તેમણે 50 મીટર રેન્જમાં 200 LR પીપ સાઇડ વેપન ફાયરમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જેની સાથે જ તેમણે ભરૂચ જિલ્લા સહિત પોતાના માદરે વતન જંગાળ ગામનું પણ નામ રોશન કર્યું છે સોએબને બાળપણથી જ શૂટિંગમાં રૂચિ હતી જેથી તેઓએ પરિવાર પણ તેમને ઘણો સપોર્ટ કર્યો હતો સોએબ એક સામાન્ય પરિવારમાંથી ઉભરી આવ્યો છે અને તેમના પિતા અબ્દુલ રહેમાન ભરૂચ જીએનએફસી ખાતે ઇલેક્ટ્રિક ટેકનિશિયન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે જો જિલ્લા રાઇફલ શૂટિંગ વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તો તેઓ રાજ્ય અને નેશનલ લેવલે સાવ દેખાવ પણ કરી શકે તેમ છે આ વિજયથી તેમના પરિવાર સહિત પોતાના ગામ અને જિલ્લામાં ખુશીનો માહોલ છવાશે નવું ઘર વસાવવાનું ઈચ્છો છો તો આવો શુભમ હિલ્સમાં જ્યાં બંગલોઝ શોપ અને ફ્લેટ સાથે અનેક જીવન જરૂરિયાતની સામગ્રી મળી રહેશે ઘર આંગણે જ શુભમ હિલ્સમાં તમારી ખુશીઓમાં એક નવી ખુશીનો સમાવેશ કરે છે શુભમ હિલ્સમાં તમારી તમામ ઈચ્છાઓ યુક્ત અને જીવનભર આનંદનું વચન આપે છે અનંત આરામ અવિરત શાંતિનો અનુભવ એટલે શુભમ હિલ્સ સુંદર પ્રોજેક્ટ સાથે તમારા ભવિષ્યના વૈભવી ઘરનું તમારું સ્વપ્ન પૂર્ણ કરો શુભમ હિલ્સમાં હોસ્પિટલ મેડિકલ જ્વેલરી સ્ટેશનરી પિઝા કોર્નર બેંક જીમ કોફી શોપ પ્રોવિઝન સ્ટોર અને ઓફિસો પણ ઉપલબ્ધ શુભમ હિલ્સમાં અનેક સુવિધાઓ જેવી કે આકર્ષક એન્ટ્રી ગેટ સીસીટીવી કેમેરા સિનિયર સિટીઝન સ્ટીંગ એરિયા સ્ટ્રીટ લાઇટ સિક્યુરિટી કેબિન સુંદર ગાર્ડન આરસીસી રોડ અને હા બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયો તો ખરો જ બાંધકામ સુવિધાઓ આરસીસી ફ્લોરિંગ કિચન બાથરૂમ ટોયલેટ કલર બારી દરવાજા પબ્લિક ઇલેક્ટ્રિફિકેશન લિફ્ટ અને જનરેટર સાથે પાણીની સુવિધાઓ તો ખરી તો રાહ શેની જુઓ છો આજે જ મુલાકાત કરો શુભમ હિલ્સની
સ્થળ તવરા રોડ ભરૂચ. બુકિંગ સંપર્ક નંબર 87585-92742 72886-66934. ભૂલાય નહીં શુભમ હિલ્સ. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં માતાના નામે ધીરધારાના લાયસન્સ ઉપર પુત્ર પાવર એટર્ની કરાવી વ્યાજખોરી કરતા જિલ્લા રજીસ્ટ્રાર લાલગુમ. પોલીસે અભિપ્રાય રજૂ કર્યો હોવાના અહેવાલ. જૂના સરદારપીરના પ્રવેશ દ્વાર નજીક લોખંડની એંગલ બની યમદોદ. બોલેરો પિકઅપને અકસ્માત દર્દા 3ના મોત 2 ગંભીર. ભક્તોની અંતરની ઈચ્છા પૂર્ણ કરનાર દેવોના દેવ અંતરનાથ મહાદેવનું શું છે મહત્વ? જુઓ વિશેષ રજૂઆત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. ભરૂચ જિલ્લાના દર્શક મિત્રોમાં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે. જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પુરાપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો. આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે.